હલો, કેમ છો બધા? અમારા વડોદરામાં તો પૂરની સ્થિતિ સર્જાઈ હતી. એક બાજુ બધે જ પાણી પાણી અને બીજી બાજુ ગણપતિ મહોત્સવના આયોજનની તૈયારી. આયોજનમાં મોડું થઈ જતાં આજે અમારા અંબિકાનગરના ગણેશ મહોત્સવની ઉજવણીની તૈયારીના ભાગરૂપે અમે સૌ ભેગા મળીને ડેકોરેશનની તૈયારીમાં લાગી ગયા છીએ. જાત ભાતના આઈડિયા અને નવું કરવાની ઘેલછા છે. જાતે મહેનત કરીને મોજ કરવાની બહુ જ મજા આવે છે. તે માટે પુરુષોની ટીમ ગણેશ મંડપ બાંધશે અને લેડીઝની ટીમ ડેકોરેશન સંભાળશે. પૂઠા, પેપર, ઘાસ, માટલી, દોરા, ધાગા, કાતર લઈને આ બધા ડેકોરેશનના કામમાં લાગી ગયા છીએ. નાની છોકરીઓથી લઈને મોટી દીકરીઓ અને વહુઓ, સાથે માતાઓ અને સાસુઓ પણ સાથે બેસીને ગણપતિનું ડેકોરેશનનું આયોજન કરી રહ્યા છીએ. સાથે ભેગા મળીને કરવાથી કામ ઝડપથી થઈ રહ્યું છે અને નવા આઈડિયા પણ આવી રહ્યા છે. ગણપતિ મહોત્સવમાં દર વર્ષની જેમ અંબિકાનગરના કોમન પ્લોટમાં જ થવા જઈ રહ્યું છે. હું ભૌમિક પ્રજાપતિ. સામે જ મારું ઘર આવેલું છે. આ સોસાયટી સાથે ઘણી યાદો જોડાયેલી છે. અહીં મારા જીવનના 25 વર્ષ વીત્યા છે. મારા બાળપણથી લઈને જ્યાં સુધી મારા લગ્ન થયા હતા ત્યાં સુધી હું અહીંયા જ રહ્યો હતો. ઘણી મજા આવે છે જ્યારે આવા કાર્યક્રમમાં અમે પણ હાજર હોઈએ છીએ. અમારા મંડળના સભ્યો પોતાના જ પૈસાથી આ ગણેશ મહોત્સવનું આયોજન કરે છે. ઘરે ઘરે જઈને યોગદાન લેવાની પ્રથા નથી. જે પોતાની શ્રદ્ધા અનુસાર દાન આપે છે તે ગણેશ પંડાલમાં જ લેવાય છે. ગણપતિની કૃપાથી દર વર્ષે અમારા બજેટમાં કોઈ પણ પ્રકારની અછત થતી નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ બાપાની પ્રતિમા ધર્મેશભાઈ સાપરા તરફથી સ્પોન્સર્સ કરવામાં આવી છે. અમારા સોસાયટીમાં ગણપતિ મહોત્સવ દરમિયાન ગરબા, બાળકો માટે રમત ગમતના આયોજન થતા હોય છે અને ગિફ્ટ પણ આપવામાં આવતા હોય છે. રોજે રોજ નવી નવી આરતીની ડીશો ડેકોરેશન કરીને ઘરેથી લાવે છે અને બધા ભેગા મળીને સવારે અને સાંજે 8 વાગે આરતી પૂજા કરીએ છીએ. તો તમે પણ અમારા અંબિકાનગરના ગણેશ મહોત્સવના ગણપતિ બાપાના દર્શન કરવા જરૂર આવજો. આઝાદી પહેલા લોકમાન્ય તિલકે શેરી ગણેશ મહોત્સવ મહારાષ્ટ્ર બોમ્બેમાં શરૂઆત કરી હતી. અંગ્રેજોના ગુલામ ભારતીયો હોવાથી અંગ્રેજો આપણા લોકોને ભેગા થવા દેતા રોકતા હતા, જેથી લોકમાન્ય તિલકે અવસરનો લહાવો લઈને મોટા ગણપતિ ગલી મહોલ્લાવાળા ઉત્સવ શરૂ કર્યો, જેથી બધા લોકો ભેગા થઈને આઝાદીની વાતો કરી શકે. લાલબાગચા રાજા મુંબઈના સુપ્રસિદ્ધ ગણેશ મહોત્સવ ભારત વર્ષમાં માનવામાં આવે છે. એક તરફ અમારા ગણપતિ પંડાલમાં અંતિમ તૈયારી ચાલી રહી છે, બીજી તરફ પંડાલની બહાર સાધુ સંતો દાઢીવાળા બાબાઓ નિરીક્ષણ કરી રહ્યા છે બધું બરાબર ચાલે છે કે નહીં. મંગલ મૂર્તિ માટે ઝૂંપડી બનાવવામાં આવી રહી છે. ઓલમોસ્ટ મૂર્તિ આવ્યા પહેલા ડેકોરેશનની બધી તૈયારી થઈ ગઈ છે. બાપાના આગમન થઈ જાય પછી ફાઇનલ ડેકોરેશન કરીને અમારી ડેકોરેશનની આખરી ઓપ આપીશું. અમારા ગણપતિનું ડેકોરેશન કેવું થયું છે તે જોવા તમે પણ આવજો અમારા અંબિકાનગરના ગણપતિ મહોત્સવમાં. જય ગણેશ. ગણપતિ બાપા મોરિયા. કરતા દુઃખ હરતા વાર્તા વિઘ્નાચી દુર્વી પૂર્વી પ્રેમ કૃપા જયાચી સર્વાંગી સુંદર ઉઠિશેન્દુરાચી કંઠી ઝળકે માળ મુક્તા ફળાચી જય દેવ જય દેવ જય મંગલ મૂર્તિ દર્શન માત્રે મન કામના પૂર્તિ.